આપણે સાંભળી રહ્યા છીએ એમાંથી બહાર ગામથી આવતા બધા હોયદળ, માલપર, રતનપર, નવા જૂના રતનપર, આથબ, કોળિયાક, ગુંદી, ભૂંબલી, રામપર, લાખણકા, છાયા, પાણિયારી, પિથલપર, થોરડી, કુડા, મોરચાંદ અને અવાણિયા, આ બધા જ ગામમાંથી બધા નાગરિકો અહીંયા આગળ આવે છે. ત્યાં આગળ મંડળો પણ છે અને એ મંડળોએ અહીંયા આગળ આવી અનન્ય, અભૂતપૂર્વ, કલ્પનામાં પણ ન કરી શકીએ એટલી બધી સેવા અહીંયા આગળ આપી છે. અને એ લોકોનો તો જેટલો આભાર માનીએ, અમે તો એમ જ માનીએ છીએ કે આ બધા અમારા માટે ભગવાન છે. આ બધા બહાર ગામથી અહીંયા આગળ જે કંઈ આવ્યા છે ને, એ અમારા માટે ભગવાન છે. અમારામાં શક્તિ નથી, અમે આવી કોઈ કલ્પના પણ કરી નહોતી એ તમને કહી દઉં. છતાંય પણ સરસ મજાનો કાર્યક્રમ, આપણે કોઈ દી આવો વિચાર પણ અમે નહોતો કર્યો. 19મી તારીખે કંઈ હતું નહીં. 19મી તારીખે કથા શરૂ થઈ ત્યારે અહીંયા આગળ શૂન્ય હતું, અને એ શૂન્યમાંથી અત્યારે આપણે જોવા જઈએ કે 100-200% સફળતા આપણને મળી છે. તો એ આ બધા બહાર ગામથી આવતા મહેમાનો અને મંડળ અને નાગરિકો, એ બધાનો ખૂબ જ ખૂબ જ આભાર. ત્યાર પછી રસોડા વિભાગની અંદર રસોઈ બનાવી તૈયાર કરી આપવા ઘણા બધા ગામમાંથી અહીંયા આગળ રસોઈ બનાવવા માટે આવ્યા છે. અત્યારે પરિવારની અંદર રસોઈ બનાવીને એમાંય ઝઘડા થાય છે, બરાબર ને? વાસણ ઉટકવા હોય ને તો એમાંય ઝઘડા થાય છે પરિવારની અંદર. તો આ તો 9 દિવસ સુધી તમે વિચારતો કરો, વાસણ ઉટકવા, થાળી લઈ જવી, પાણી આપવું, રસોઈ બનાવવી, એને પીરસવું, વધ્યું ઘટ્યું, કોઈક બે શબ્દ ઊંચા અવાજે આપણને કે એ સાંભળવું પડે અજાણ્યા ગામની અંદર, અજાણ્યા વાતાવરણની અંદર. ત્યાં જઈને આવી સેવા કરવી ને હકીકતમાં ખૂબ જ અઘરું કામ છે. એ આ કોઈ કરી શકે નહીં. એમાં ખાસ કરીને રતનપર, નવા જૂના બંને, કોળિયાક, લાખણકા, છાયા, તગડી, ભૂતેશ્વર, રામપર, આઠાપ અને ભૂંબલી, આ બધાના બધા ગામમાંથી રસોઈએ અહીંયા આવી અને રસોઈ બનાવી અને આપણને પીરસવું છે. રાત્રે લાકડા કાપવાના, ફાડવાના, બળતણ ભેગું કરવાનું કામ પણ એ લોકોએ કર્યું છે. આ ખૂબ જ અઘરું છે. એ તાળીથી જોરદાર વધાવો સાહેબ. આ કાળા ઉનાળામાં સેવા કરવી નાની માના ખેલ નથી. આ લોકો જ કરી શકે સાહેબ. બજરંગદાસ બાપાની મઢોલી, એનો શણગાર, શણગારવામાં ધોળી વાવથી નિષ્કલંક મિત્ર મંડળ, એ લોકો આવે છે. એ પણ એને સામેથી કીધું છે અને એ સેવા કરવા માટે રોજ કાયમ અહીંયા આગળ આવી જતા હોય છે. ચા એ પણ મફત, ચાનો 1 રૂપિયો પણ ખર્ચો નહીં. ચા બનાવી અને બધાને પાવી, એની અંદર બાવલભાઈ, રાણાભાઈ, વિઠ્ઠલભાઈ, ભૂપતભાઈ, ધીરુભાઈ, અશ્વિનભાઈ, છગનભાઈ, માધાભાઈ, જગાભાઈ, અશોકભાઈ, રઘાભાઈ, ધમાભાઈ, વાલાભાઈના મથુરભાઈ, આ બધાનો ખૂબ જ અનન્ય ફાળો છે. સતત હું તો અવાણિયાનો અવતની છું. સવારે 8 વાગે નીકળી જાઉં, ભાવનગર રહું છું અત્યારે હમણાં 15 દિવસથી, જોકે આમ તો અવાણિયામાં રહું છું. તો 8 વાગે ચાનો કેટલો અહીંયા આગળ આવી જતો હોય 8 વાગે, અને પાણી અને ચા બંને ચાલુ થઈ જતું હોય. તો આ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. એ પણ ફ્રી ઓફ. તેવી જ રીતે અનાજ દળવા માટે એમાં પણ 1 પૈસાનો ખર્ચો કર્યો નથી. એમાં સેવા ફ્રી આપી છે કાંતિભાઈ, ઘેલાભાઈ, ભાયાભાઈ, સામજેભાઈ, નવા રતનપરના છે, એમને પણ અમારા આ ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવામાં આવે છે. એવી જ રીતે એક નાથાભાઈ ટપુભાઈ એનું નામ છે, એને હિસાબમાં લેવડ દેવડની અંદર 1000 રૂપિયા અમે એને વધારે આપી દીધા, તો એને પાછા આપ્યા અમને.
ભાઈ 1000 રૂપિયા તમારે ભૂલથી અમને આપી દીધા છે એટલે આ 1000 રૂપિયા અમે તમને પાછા આપીએ છીએ. તો એ નાથાભાઈ ટપુભાઈ બારૈયા ઘોઘા રોડ પારુલ સોસાયટીમાં રહે છે ભાવનગર, એનો પણ હકીકતમાં આ તકે આભાર માનવો જોઈએ. કારણ કે કથા ચાલે છે, કથાની અંદર ખોટું કરવાનું નહીં, ખોટું બોલવાનું નહીં, એ ભાવ અત્યારે 9 દિવસમાં તો જોવા મળે છે, પછી આગળ શું થાય અમને ખબર નથી. તો એ ભાવ પણ અહીંયા આગળ અમને જોવા મળ્યો છે. એવી જ રીતે PGVCL ઘોઘા લાઇટની તમામ સગવડ આ PGVCL ઘોઘાએ કરી છે. પંચાયતના લેટર પેડ ઉપર ઠરાવ કરીને અમે આપ્યો છે અને એ જ PGVCL-વાળાએ 7, 8, 9, 10 થાંભલા નાખી, TC નાખી અને લાઇટની સુવિધા અહીં સુધી પૂરી પાડી છે. લાઇટ અહીંયા હતી જ નહીં, અહીંયા જંગલ હતું, અહીંયા બાવળિયા હતા, જંગલ હતું, કંઈ હતું નહીં. આ સુવિધા PGVCL ઘોઘાવાળાએ કરી આપી છે, તો એમનો પણ આ તકે અહીંયા આગળ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડ ભાવનગર, દરેક ગામની અંદર રામાયણ હશે જ, કઈ તો કે પાણીની, આજે નથી આવું, કાલે નથી આવું, મારા મારી હોય ને બરાબર, પંચાયતમાં ફરિયાદ કરે ને મારી જેવા સરપંચને પણ ફરિયાદ કરે, પણ આ 9 દિવસની અંદર 1 પણ કલાક પાણી ન આવ્યું હોય ને એવી ફરિયાદ અહીંયા આગળ ઊભી થઈ નથી. સતત પાણી ચાલુ, પાણીના ટાંકા ભરેલા, અને એનું સન્માન પણ અહીંયા આગળ કરવામાં આવશે. કદાચ પક્કા ભાઈ છે પરાક્રમસિંહ ગોહિલ, અમારા ગામના જ છે, પાણી પુરવઠા બોર્ડમાં નોકરી કરે છે અને સતત પાણીની દેખરેખ એ પોતે રાખે છે. તો પાણી પુરવઠા બોર્ડ કાગળમાં લખીને એને પણ આ પાણી પુરવઠા બોર્ડ નો ખૂબ ખૂબ આભાર માનીએ. પાણી પુરવઠા વાળા ગામ પંચાયત અવાણિયા, મારો પોતાનો આભાર માનવાનો ન હોય, પંચાયતમાં હું એકલો નથી, મારી નીચે ઘણા બધા સભ્યો છે, પંચાયતની નીચે ઘણા બધા નાગરિકો પણ છે, આખું ગામ છે. પંચાયતે પણ આમાં ઘણો બધો સહકાર આપ્યો છે. 108 એમ્બ્યુલન્સ, ત્યાર પછી PGVCL ઘોઘા, પાણી પુરવઠા બોર્ડ, જ્યાં જ્યાં પત્ર વ્યવહારની જરૂર પડે, ઠરાવ કરીને દેવાનું હોય ત્યાં ગામ પંચાયત અવાણિયા આગળ હોય છે. તો ગામ પંચાયત અવાણિયાને પણ આ તકે આભાર માનવામાં આવે છે. આ જે જમીન છે આપણે બેઠા છીએ ને, એ જંગલ ખાતાની છે. તો આ જમીન ઉપર આપણે કથામૃત કરીએ છીએ, તો એ જંગલ ખાતાના ફોરેસ્ટ વિભાગનો પણ આભાર માનવામાં આવે છે. 108 વાહન એમ્બ્યુલન્સ, એ પણ સતત 9 દિવસ સુધી અહીંયા આગળ છે. ભગીરથભાઈ ગોહિલ અમારા અવાણિયાના છે, એના સૂચનથી અહીંયા આગળ 108 આવી છે, પંચાયતના લેટર પેડ ઉપર લખીને આપ્યો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બીજો આ તકે હકીકતમાં તો બાપુ કરતાં નાના નાના જે સ્વયંસેવકો છે ને, એકદમ નાના, આપણે કલ્પનામાં ન કરી હોય, મારી જેવાને કહી દીધું હોય, ભાઈ મોટરસાઇકલ આ બાજુ લઈ લો, આઈન પણ નથી લેવાની આ બાજુ લઈ લો, લાઇનમાં મૂકી દો, ખરે તડકાના રોડ ઉપર અત્યારે ઊભા છો, ત્યાં આગળ તડકાની અંદર રોડ ઉપર, ત્યાં ઉપર સવારે 8 વાગે આવી જાય અને રાતે 8 વાગે જાય છે. તો એ સ્વયંસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. હવે હમણાં મેં તમને વાત કરી હતી ને કે ભાઈ ટીમ વગર કામ ન થાય, ટીમ વર્ક હોય ને, ટીમ સાથ અને સહકાર, એકલા બાપુથી કાંઈ ન થાય, પણ આપણો બધાનો સહિયારો પુરુષાર્થ હોય ને, બધા જ ગામડાના બધા જ ભેગા થયા, કાંઈ હતું નહીં, કશું જ નહીં, બધા હતાશ થઈ ગયા. તો એ તમને કહી દઉં, 19મી તારીખે અહીંયા આગળ કંઈ હતું જ નહીં, કોઈ કલ્પના પણ ન કરી શકીએ એ કે આ કથા થશે કે નહીં. એટલે હું તો એમ માનું છું ને કે આ શાંતિધામ આશ્રમના જે મુનિ બાપુ છે ને, એ અત્યારે અહીંયા આગળ આ જગ્યામાં આટલી જગ્યામાં છે, 100% છે. આપણને જોવે છે, આપણને સાંભળે છે, એના આપણા ઉપર આશીર્વાદ છે અને એના થકી જ આ કામ થયું છે, એ પણ હકીકત છે. અને ખૂબ જ ઉત્સાહી એવા અત્યારે અમારા બાપુ જે છે, શાંતિધામાવાળા બાપુ, એમનો પણ ધગસ અને ઉત્સાહ ખૂબ જ, અને એમના થકી પણ આ કામ અમે પાર પૂરું પાડી શક્યા છીએ. ગામના નામી અનામી રહી જતા હોય એવા તમામનો આભાર આ તકે આગળ વ્યક્ત કરવામાં આવે છે. એક પરિવારની અંદર ભાઈ બહેન, બાપ દીકરાને, માં દીકરાને મન દુઃખ હોય, ઘર હોય ત્યાં વાસણ ખખડતા હોય, અહીંયા પણ કામ કરવા જ્યારે બેઠા છીએ ને, કામ કરે ને એની ભૂલ થાય, કામ કરે એની ભૂલ થાય. આ તકે આ કથાની અંદર જે કંઈ ભૂલ થઈ હોય અમારાથી,
કંઈ કહેવાય ગયું હોય, ઊંચા અવાજે ક્યાંય વ્યવસ્થા ન જળવાણી હોય, તો તમે બધા જ નાગરિકો અવાણિયા ગામને ક્ષમ્ય ગણી અને માફ કરજો. જય હિન્દ, જય ભારત. સરપંચ સાહેબને તાળીઓથી વધાવો, એમને અને સમગ્ર ગ્રામ પંચાયતને. અને બાપુ, હમણાં હું એવા 25 વ્યક્તિનો આભાર માનીશ ને, એટલે ક્યારેય ન પડ્યું હોય એટલી તાળીઓ પડશે. આ બધાના આભારની સાથોસાથ જે મોડા આવીને પણ પરાણે આગળ બેસી ગયા છે, એમનો પણ ખૂબ આભાર. જુઓ બાપુ, કેટલી તાળીઓ પડી. 5 વાગ્યા સુધી રાહ જોઈએ બાપુ એકવાર. હજી કોઈના હૃદયમાં રામ વસે, મને એમ થાય છે 3 લાખ આવી જશે બાપુ. 25,000-75,000 વધતા હોય તો આપણે 2-3 કલાક ખમી જાય. એટલે 5:30 આપણે 3 વખત બોલાવીને જઈ બોલાવી દેશું. 5:30 સુધીમાં કોઈની ઈચ્છા હોય તો સંપર્ક કરજો. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. Come on.